લોકડાઉનમાં છૂટછાટ આપ્યા બાદ સુરત શહેરમાં કોરોનાનો વ્યાપ વધી રહ્યા છે આ સાથે કોરોનાના કેસમાં અન્ય મૃત્યુદરમાં વધારો થયો છે જો કોરોનાની ઝડપેટમાં આવેલા અમરોલી ખાતેના ત્રેસઠ વર્ષીય વૃદ્ધ અને વરાછાના ચોત્રીસ વર્ષીય યુવાનનું સારવાર દરમિયાન મોતને ભેટતા મૃત્યુઆંક વધીને સિત્તેર પર પહોંચ્યો છે ત્યારે આજે શનિવારે બપોરે બાર વાગ્યા સુધીમાં વધુ નવા બત્રીસ જેના કારણે શહેરમાં પોઝિટિવ કેસની સંખ્યા એક હજાર પાંચસો ત્રેવીસ ઉપર પહોંચી ગઈ છે આ ઉપરાંત ગ્રામ્યના ચોર્યાસી અને ઓલપાડ તાલુકામાં ચાર ચાર અને મહુવા તાલુકામાં એક નવો કેસ નોંધાતા સુરત શહેર જિલ્લામાં એક હજાર પાંચસો ને છોતેર ઉપર પહોંચી ગયો છે અમરોલીમાં કોસાડ આવાસમાં રહેતા ત્રેસઠ વર્ષીય ગોવિંદભાઈ મુલજીભાઈ સલાત ગત તારીખ અઠ્યાવીસમીએ તાવ સહિતની તકલીફ થતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા અને વરાછામાં હીરાબાગ સમાજ સોસાયટીમાં રહેતા ચોત્રીસ વર્ષીય કલ્પેશભાઈ વિરજીભાઈ માકરાના ગત તારીખ અઠ્યાવીસમી રોજ નવી સિવિલમાં દાખલ કર્યા હતા ત્યાં બંનેના કોરોનાના લક્ષણો દેખાતા સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલ્યા હતા આ બંને દર્દીના મોડી રાત્રે સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા મહાનગરપાલિકા અને જિલ્લા તંત્ર દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર અત્યાર સુધી કુલ એકવીસ હજાર પાંચસો ચોર્યાસી વ્યક્તિઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે જેમાંથી એક હજાર પાંચસો ને દર્દીઓમાં પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે જ્યારે એક હજાર એકાણું દર્દીઓ સાજા થઈ ચુક્યા છે હાલ ચારસો સત્તર વ્યક્તિઓની સારવાર ચાલી રહી છે જેમાંથી ચાર દર્દીઓ વેન્ટિલેટર પર છે ઓગણીસ દર્દીઓ બાયોપેટ પર અને સિત્તેર ઓક્સિજન પર છે શુક્રવારે મોડી રાત્રે બે વ્યક્તિઓના મોત નીપજતા મૃત્યુ આંક સિત્તેર થયો છે